નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે જનરલ નોલેજ વિશે. અને જનરલ નોલેજની અંદર આજે આપણે શીખીશું બંધારણ વિશે. તો બંધારણના એવા કયા મોસ્ટ એમપી પ્રશ્ન છે કે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે, તેવા મોસ્ટ એમપી પ્રશ્ન લઈ અને આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલાં પ્રશ્નની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? ઓપ્શન એ છે સ્વતંત્રતાનો હક, ઓપ્શન બી છે સમાનતાનો હક, ઓપ્શન સી છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને ઓપ્શન ડી છે બંધારણીય ઈલાજનો હક. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તેનો જવાબ આવશે ઓપ્શન ડી, બંધારણીય ઈલાજનો હક. બીજો પ્રશ્ન છે કે કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને ઓપ્શન ડી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તેનો જવાબ આવશે ઓપ્શન ડી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્રીજો પ્રશ્ન છે કે પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? તો પ્રતિબંધ અટકાયત હેઠળ આરોપીને, એટલે કે કોઈ હુલર થાય અથવા તો કોઈ બનાવ બને, તેમાં જે લાગતા જે લાગે કે ભાઈ આ તત્વો દ્વારા જ થાય છે, તો એને કેટલા સમય સુધી એને જેલમાં એટલે કે નજરકેદ રાખવામાં આવે છે? તો ઓપ્શન એ છે 24 કલાક માટે, ઓપ્શન બી છે 6 માસ માટે, ઓપ્શન સી છે 3 માસ માટે, અને ઓપ્શન ડી છે આજીવન. તો યાદ રાખજો કે પ્રતિબંધ અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી રાખવામાં આવે છે? તેનો જવાબ આવશે ઓપ્શન સી, 3 માસ સુધી રાખવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે કે કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો કયા વર્ષના જે બાળક છે એને મફત શિક્ષણ પણ મેળવી શકે, નિઃશુલ્ક એટલે કે એક પણ રૂપિયા આપ્યા વગર? ઓપ્શન એ છે 6 થી લઈ અને 14 વર્ષના બાળક સુધીનું, ઓપ્શન બી છે 3 વર્ષ સુધીના, ઓપ્શન સી છે 14 વર્ષના, અને ઓપ્શન ડી છે 18 વર્ષના. યાદ રાખજો 6 વર્ષથી લઈ અને 14 વર્ષના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. પાંચમો પ્રશ્ન છે કે કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રાખી શકાય નહીં? ઓપ્શન એ 14 વર્ષથી નીચેના, ઓપ્શન બી 18 વર્ષથી નીચેના, ઓપ્શન સી 6 થી 14 વર્ષના, અને ઓપ્શન ડી છે 28 વર્ષથી ઉપરના. યાદ રાખજો કે 14 વર્ષથી નીચેના બાળકોને તમે જોખમી વ્યવસાયમાં રાખી શકતા નથી, કારણ કે બાળમજૂરી એક ગુનો ગણાય છે. છઠ્ઠો પ્રશ્ન છે કે કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? ઓપ્શન એ અસ્પૃશ્યતા, ઓપ્શન બી બાળમજૂરી, ઓપ્શન સી દહેજ પ્રથા, અને ઓપ્શન ડી વહેમ અંધશ્રદ્ધા. યાદ રાખજો આપણું જે કલંક છે સામાજિકનું એ કયું છે? અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતા એટલે કે ગોળા અને કારાઓનો ભેદભાવ. સાતમો પ્રશ્ન છે ખાલી જગ્યા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર મળ્યો છે? તો હમણાં જ આપણે ઉપરના પ્રશ્નમાં જોયું, તેનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે ઓપ્શન સી, 6 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકોને. ત્યાર પછીના આઠમા પ્રશ્નની વાત કરીએ તો આઠમો પ્રશ્ન છે કે ભારતનું બંધારણ ખાલી જગ્યા મૂળભૂત હકોની ખાતરી આપે છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 6, ઓપ્શન સી 7, અને ઓપ્શન ડી 8. યાદ રાખજો ભારતનું બંધારણ છે કેટલા, તો કે 6 મૂળભૂત હકોની ખાતરી આપે છે. નવમો પ્રશ્ન છે કે ભારતમાં વિવિધ ધર્મ, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતો ખાલી જગ્યા રહે છે? ઓપ્શન એ મતદાતાઓ, ઓપ્શન બી પુરુષો, ઓપ્શન સી સ્ત્રીઓ, અને ઓપ્શન ડી લોકો. યાદ રાખજો જવાબ શું આવે એમાં? લોકો. કે ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. ઓપ્શન પ્રશ્ન નંબર 10ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 10 છે કે આપણા ભારતીય બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ ખાલી જગ્યા હક છે? ઓપ્શન એ
સમાનતાનો, ઓપ્શન બી સ્વતંત્રતાનો, ઓપ્શન સી ધાર્મિક સ્વતંત્રતાનો અને ઓપ્શન ડી છે બંધારણીય ઈલાજનો. યાદ રાખજો, જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, બંધારણીય ઈલાજનો. કારણ કે આપણા ભારતીય બંધારણનું વિશિષ્ટ લક્ષણ કયું છે? બંધારણીય ઈલાજનો. ત્યાર પછીના 11મા પ્રશ્નની વાત કરીએ તો 11મો પ્રશ્ન છે કે મૂળભૂત ફરજોનો સમાવેશ ખાલી જગ્યામાં બંધારણના સુધારો કરીને કરવામાં આવ્યો છે. તો મૂળભૂત ફરજોનો સમાવેશ કયા વર્ષમાં? ઓપ્શન એ 1974માં, ઓપ્શન બી 1975માં, ઓપ્શન સી 1976માં અને ઓપ્શન ડી 1986માં. યાદ રાખજો કે મૂળભૂત ફરજોનો સમાવેશ કયા વર્ષમાં, તેનો જવાબ આવશે સી 1976ના બંધારણ સુધારામાં કરવામાં આવેલો છે. 12મો પ્રશ્ન છે કે રાજ્યના કાયદાઓ ઘડતી વખતે અને તેના સંચાલન માર્ગદર્શક સિદ્ધાંતો ખાલી જગ્યા છે. ઓપ્શન એ કાનૂની, ઓપ્શન બી અપવાદરૂદ, ઓપ્શન સી પાયાના અને ઓપ્શન ડી છે મહત્વના. યાદ રાખજો, જવાબ શું આવે? તો કે પાયાના સિદ્ધાંતો કહેવાય. કે જ્યારે રાજ્યના કાયદાઓ ઘડતી વખતે સંચાલનના માર્ગદર્શકના સિદ્ધાંતો છે કેવા ગણવામાં આવે છે? પાયાના ગણવામાં આવે છે. 13મો પ્રશ્ન છે કે રાજ્ય સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું એક ચોક્કસ સમૂહ કે વર્ગોમાં ખાલી જગ્યા ન થાય તે માટે પ્રયાસ કરે છે. ખાલી જગ્યા વિકેન્દ્રીકરણ, ઓપ્શન બી છે કેન્દ્રીકરણ, ઓપ્શન સી સરકારીકરણ અને ઓપ્શન ડી ઉદારીકરણ. યાદ રાખજો, એનો જવાબ આવશે ઓપ્શન બી કેન્દ્રીકરણ. 14મો પ્રશ્ન છે કે સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ ખાલી જગ્યા યોજનાઓનો અમલ રાજ્ય કરે છે. ઓપ્શન એ આધુનિક, ઓપ્શન બી વૈજ્ઞાનિક, ઓપ્શન સી કલ્યાણકારી અને ઓપ્શન ડી છે પૌરાણિક. જવાબ આવશે ઓપ્શન સી કલ્યાણકારી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ 15મા પ્રશ્નની, માર્ગદર્શક સિદ્ધાંતોના રાજ્યનો અમલ ન કરે તો ખાલી જગ્યામાં જઈ શકાતું નથી. ઓપ્શન એ સંસદમાં, ઓપ્શન બી વિધાન પરિષદમાં, ઓપ્શન સી કારોબારીમાં અને ઓપ્શન ડી અદાલતમાં. જવાબ આવશે ઓપ્શન ડી અદાલતમાં. કે માર્ગદર્શકના જે સિદ્ધાંતો છે રાજ્ય અમલ ન કરે તો ક્યાં નથી લઈ જવાઈ શકાતું? તો કે અદાલતમાં જઈ શકાતું નથી. તો મિત્રો, આ હતા આપણા મોસ્ટ એમપી પ્રશ્ન, જે તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અને ખાસ તમે અને તૈયારી કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.